ખેલાડીઓએ ભાગ લીધો હતો। વલસાડ તાલુકાના વાંકી નદી કિનારે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હાલર પ્રીમિયર લીગ 2022 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલબેન સોલંકી, નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ પટેલ, સીડબ્લ્યુસી સભ્ય ઉમેશભાઈ પટેલ, શાંતિ મોટર્સ પંકજભાઈ પટેલ, પિન્ટુભાઈ વશી, દિનેશભાઈ પટેલ, હર્ષદભાઈ કટારિયા, ભારતભાઈ પટેલ, હિમાક્ષીબેન પટેલ, નીતેશભાઈ વશી, દીપકભાઈ પટેલ, પુષ્પાબેન ઓઝા, શશીભાઈ મહેતા, ઋષિકાબેન આહિર, બિપિનભાઈ પટેલ, અરુણભાઈ ચાવડા, ધર્મેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં વલસાડની 8 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં વિજેતા થયેલી ટીમ અને હારેલી ટીમને આકર્ષક ટ્રોફી આપવામાં આવશે। હાલર પ્રીમિયર લીગ 2022 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1નું ફાઇનલ મેચ રવિવારે યોજાશે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આખી આપણે ફળિયા ની આખી ફળિયા ની આપડે મેમાં પાછી ચાલો બીજો જવું છે।